તો રાજકોટના જસદણમાં શિક્ષણધામમાં દુષ્કર્મ કાંડ સામે આવ્યું છે. આટકો ટ્રસ્ટ સંચાલિત શિક્ષણધામમાં એક છાત્રા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યાલયની છાત્રા ભોગ બની છે. ટ્રસ્ટી સહિત બે સામે હવે આટકોટ પોલીસમાં ગુનો પણ નોંધાઈ ગયો છે. ભાજપના જ અગ્રણી મધુભાઈ ટાઢાણી અને ટ્રસ્ટી પરેશ રાદડિયા સામે આરોપ લાગ્યો છે. એક કલર કામના કોન્ટ્રાક્ટર પર પણ આરોપ છે કે જેણે ફોસલાવીને દુષ્કર્મ આચર્યું. એટલે કે ભાજપ નેતાઓ સામે, ભાજપના દિગ્ગજ નેતાઓ સામે આક્ષેપ લાગ્યો છે કે જેમણે દુષ્કર્મ આચર્યું છે. ભાજપના અગ્રણી અને સંસ્થાના ટ્રસ્ટીએ વિદ્યાર્થીની શિકાર બનાવ્યાના આક્ષેપ. આ અંગે હવે પોલીસ તપાસ કરી રહી છે. એક વર્ષ સુધી દુષ્કર્મનો ભોગ બનેલી વિદ્યાર્થીને આખરે હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીની પર થયેલા દુષ્કર્મની ઘટનાને દબાવવાના પણ ભરપૂર પ્રયાસ થયા હતા. ટ્રસ્ટીનું રાજકીય કનેક્શન હોવાથી એફઆઈઆર ન થાય તેવા પણ પ્રયત્નો હાથ ધરાયા હતા. અમારા એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, સૌપ્રથમ જણાવશો કે આખો આ મામલો શું છે, પોલીસે શું કહ્યું અત્યાર સુધીમાં, કોની કોની સામે આક્ષેપ થયેલો છે? તો શિક્ષણના ધામમાં પાપજીયા આ જ ભાજપના અગ્રણી નેતાઓ છે, ટ્રસ્ટીઓ છે, જેમની પર એક વિદ્યાર્થીને શિકાર બનાવ્યાનો આરોપ છે. વિદ્યાર્થીનું જીવન નર્કમાં ધકેલ દીધું આ નરાધમોએ, કે જેમણે છેલ્લા એક વર્ષ સુધી વિદ્યાર્થીની પીખી હતી. આખરે વિદ્યાર્થીની હિંમત બતાવી પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એક કલર કામનો કોન્ટ્રાક્ટર છે, તેણે પણ વિદ્યાર્થીને ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને આક્ષેપ એ પણ છે કે જે વિદ્યાર્થીની છે તેણે ઘણા બધા પ્રયત્ન કર્યા આ લોકોની ચુંગાળમાંથી છૂટવા માટે, પરંતુ તેને પીખતા જ રહ્યા હતા. ન્યૂઝરૂમથી ફરી એકવાર ધર્મેશ અમારી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, આખો આ મામલો જણાવશો, કોની કોની સામે આક્ષેપ થયેલા છે ભાજપના નેતાઓ સામે, પોલીસે તપાસમાં શું કહ્યું, શું ફરિયાદ દાખલ થઈ છે? વિકાસ, રાજકોટની સમગ્ર સૌરાષ્ટ્ર માટે કહી શકાય શરમજનક કિસ્સો છે કે જે વિદ્યાર્થીનીઓને ટ્રસ્ટના નેજા હેઠળ જે વાલીઓ અભ્યાસ માટે મોકલતા હોય એ જે વિદ્યાર્થીની સાથે જે દુષ્કર્મનું જે આટકોટના શિક્ષણધામનું જે બહાર આવ્યું છે એનાથી હાહાકાર મચી ગયો છે. અને બંને ભાજપના નેતા છે, એક કલર કામનો કોન્ટ્રાક્ટર છે અને પોતે ભાજપનો અગ્રણી છે, અને આ વિદ્યા સંકુલમાં કલર કામ કરવા આવતો અને એ સમયે આ વિદ્યાર્થીને ફસાવી હતી. વિદ્યાર્થીને પણ પાછું એવું થયું કે આ તમામ વાત હું ટ્રસ્ટીને કહું, તો ટ્રસ્ટીએ પણ આ સમયે એમની તરફ ખરાબ નજર રાખી અને એણે પણ આ છોકરીની સાથે, વિદ્યાર્થી સાથે જે વર્તન કર્યું, અને બંને અત્યારે જિલ્લા પોલીસ વડાને અરજી થયા પછી બંને જે ભાજપના મધુભાઈ ટાઢાણી અને રાદડિયા આ બંને જે ટ્રસ્ટી છે, ટ્રસ્ટી સહિત બે સામે ગુનો નોંધાયો છે. પણ વિકાસ, બહુ મહત્વનું છે કે આ બંને અગ્રણીઓ જસદણ પંથકના કોઈ પણ ફંક્શન હોય તો તેમાં આગેવાનો તરીકે પોતે હાજર રહેતા, અને પરેશ રાદડિયા જે જેની સામે ગુનો નોંધાયો છે દુષ્કર્મનો, એમના તો પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. આ તમામ વસ્તુ જોતા આ રાજકીય આશ્રય જેને કહી શકાય, રાજકીય ઓથ હેઠળ આવા કુકર્મ કરી અને એક જેને કહેવાય કે પીડિતાને જેને કહેવાય કે ભવિષ્ય બરબાદ કરવાનું કૃત્ય કર્યું છે. પોલીસ વડાને અરજી થયા પછી અત્યારે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. પરંતુ આ બંને જે અગ્રણીઓ જે કહેવાતા અગ્રણીઓના શરમજનક કૃત્યોથી માત્ર જસદણ કે આટકોટ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં શરમજનક કૃત્યના હાહાકાર મચી ગયો છે. જી બીજું ધર્મેશ, એ પણ વિગત બહાર આવી હતી કે એફઆઈઆર દાખલ ન થાય તેવા પ્રયત્નો પણ થયા હતા, કારણ કે તેમનું રાજકીય કનેક્શન છે આ બંને છે, પરેશ હોય કે પછી મધુ ટાઢાણી, બંને આખો મામલો દબાવવાનો પ્રયત્ન થયો હતો, તે પણ વિગત છે? જી વિકાસ, છેલ્લા કેટલાય સમયથી આ પીડિતાનો પરિવાર પોલીસના સહારે જતો હતો અને છેલ્લે તો સમગ્ર મામલો કોર્ટમાં લઈ જવાની વાત હતી, અને એવા સંજોગોમાં જ્યારે કહી શકાય કે પોલીસ વડાને અરજી થઈ અને તટસ્થ તપાસ થઈ, બાકી રાજકીય ધમપછાડા હતા, કારણ કે આ બંને જે અગ્રણીઓ છે એના તમે કોઈ પણ એમના સોશિયલ મીડિયા લ્યો તો તમામ અગ્રણીઓ જે કહી શકાય કેવા હતા, જસદણ પંથકના આગેવાનો, ભાજપના સર્વે સર્વા જે પ્રદેશના અગ્રણી હોય કે અન્ય અગ્રણી હોય એમની સાથે આ બંને અગ્રણીઓના ફોટા પણ છે, કારણ કે દરેક કાર્યક્રમમાં બંને હાજર રહેતા. પણ છેલ્લા એક વર્ષથી આ પીડિતાને જે પરેશાન કરતા હતા અને દુષ્કર્મ કરતા હતા એ આખરે પોત પ્રકાશ્યું, અને શિક્ષણધામ એક એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવીને પ્રતિક્ષા વિદ્યાલય જે ખોલ્યું હતું અને એમાં જ આ વિદ્યાર્થીની સાથે તેમણે આ કૃત્ય કર્યું છે એનો હાહાકાર અને ફિટકાર વરસાવી રહ્યા છે લોકો. બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો આખા કેસ મામલે પ્રતિક્રિયા આપી દીધી છે. ભણું છું, 3 વર્ષ કોલેજના કર્યા, છેલ્લા વર્ષમાં જ મારે યારે આવ્યું હતું. મધુભાઈ અને પરેશભાઈ બે છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા મારે યારે પરાણે બધું કરાતો વારાફરતી વારા બંને કરતા.
અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તાર પર તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી બધી ધમકી આપતા. અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી હે ને આ વાતની જાણ રામાણી સર ને છે, કે એને હે ને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સર ને ખબર છે. અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળની આ પડ્યા અને હે ને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપ ને એવું બધું કરેલું છે. અને મને હે ને એવું એવી ધમકી આપેલી, મારો ફોન આજ કહેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું. આ જે હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં પરેશ રાદડિયા અને મધુભાઈ ટાડાણી, તે જંગવાના છે અને આ પરેશભાઈ વિરનગરના છે. તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જતા ધમકાવીને લઈ જતા કે તું નિશા ભણવા ન જાતી, અહીંયા અન્ય રૂમમાં રહેજે, એમ કરીને એને પ્રેશર આપતા. પણ આ અમને કઈ શક્તિ નહોતી, પણ છતાં એ પરેશભાઈ છે મધુભાઈ તે હમણાં સુરત ગયો હતો આની પાછળ, તેને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને, એટલે એના પપ્પાની કોઈ બી ગયા હતા એટલે જ અમારે આવવું પડ્યું. અમારી સાથે અમારા સંવાદદાતા દુર્ગેશ કુબાવત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દુર્ગેશ, આખો મામલો કઈ રીતે સામે આવ્યો અને હવે પોલીસ શું કરી રહી છે આખા મામલે? જે વિકાસ, જે રીતના જસ્તણ પંથકને ધ્રુજાવી દે તેવા સમાચાર જે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે, સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે પીડિતા જે વિદ્યાર્થીની છે એ છેલ્લા કેટલાય સમયથી પીડાતી હતી. આ નરાધમો જે છે એ રાજકીય વર્ગ ધરાવતા હોય, જેથી કરીને જે ટ્રસ્ટી જે મુખ્ય પ્રમુખ તરીકે જે અર્જુનભાઈ રામાણી ત્યાં બેસે છે તેમને પણ એમને કન્યા છાત્રાલયમાં તેમને પણ એમને જાણ કરી, પરંતુ આ મામલો આખો રફાદફા કરવા માટે તેમને સૂચન કરેલું. અને પરેશભાઈ રાદડિયા છે જે પોતે એમના વાઇફ છે એ જિલ્લા પંચાયતમાં અત્યારે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે છે, અને જે મધુભાઈ ટાટાણી છે તે પાચોડા ગામના પૂર્વ સરપંચ છે અને તે ભાજપના અગ્રણી નેતાઓમાં ગણવામાં આવે છે. અને બંનેનો જે સંપર્ક છે એ હાઈ લેવલના નેતા સુધીઓનો. આ સમગ્ર મામલો દબાવવા માટે યુવતીને અને એના પરિવારને સતત પ્રેશર આવી રહ્યું હતું. જ્યારે આ બાબતે યુવતીએ જ્યારે સંસ્થાના વડા સાથે વાત કરી તો એને કેસ રફાદફા કરવાની વાત કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો અનેક જગ્યાએ અનેક નેતાઓને જે એના પાટીદાર સમાજના નેતાઓ પાસે ગયા હતા અને ન્યાય બાબતે વાત કરી હતી. જો કે યુવતી આ સમગ્ર પડદો જ્યારે ફાસ્ટ કર્યો છે, યુવતીની જયારે સગાઈ થતી હતી, સગાઈની વાત ચાલી હતી, ત્યાં મધુ ટાટાણીએ જઈને જે મારકુટ કરી હતી, સુરત ગયો હતો અને ત્યાં યુવતીને મારકુટ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, જેથી પીડિતા ખૂબ વધારે પડતી ગંભીર થઈ હતી, ડરી ગઈ હતી અને એનો પરિવાર છે એ પણ ડરી ગયો હતો. ત્યારે એ રાજકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ માટે આવે છે, પરંતુ રાજકોટ પોલીસ પ્રથમ વખત કોઈ વસ્તુનું ધ્યાન નથી દેતી. ત્યારબાદ યુવતી અને એનો પરિવાર જે જિલ્લા પોલીસ વડા પાસે જાય છે અને એને અરજી કરે છે. અરજી કર્યા બાદ પણ આ સમગ્ર મામલે એફઆઈઆર નથી થતી. જ્યારે આ બાબતે ગુજરાત ફર્સ્ટ પાસે જ્યારે આ વાત આવી ત્યારે સંસ્થાના વડા જે અર્જુનભાઈ રામાણી છે તેમની સાથે સંપર્ક કર્યો હતો, ત્યારે અર્જુનભાઈ રામાણીએ આ બાબતે ઇન્ટરવ્યુ બાઇટ દેવાની ના પાડી હતી, પરંતુ અમે ખાનગી સ્પાય કેમેરાથી એમનું આખું જે સમગ્ર બાબત હતી તે અર્જુનભાઈ અમારી સાથે ચર્ચા કરી હતી અને એમાં સ્પષ્ટ રીતે અર્જુનભાઈએ કહ્યું હતું કે આ જે મામલો છે મધુભાઈ ટાટાણીએ બહુ ખોટું કરેલું છે અને પરેશભાઈ રાદડિયા છે તે સમાધાન માટે આમાં વચ્ચે કૂદ્યા હતા, પરંતુ એને પણ આ કૃત્ય ન કરવું જોઈએ. આ મામલે એમને 29 મિનિટ જેટલી અમારી સાથે ચર્ચા કરી, ત્યારબાદ અમે રાજકોટ પોલીસ સ્ટેશને ગયા અને ત્યાંના પીએસઆઈ સિસોદિયા સાથે આ બાબતે ચર્ચા કરી કે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયો છે કે નહીં. તો એમને અમને એવું કીધું કે છેલ્લા 12-13 દિવસથી આ બધી ચર્ચાઓ ચાલે છે, પરંતુ હજી રેકોર્ડ ઉપર કોઈ વસ્તુ આવી નથી. જ્યારે અમે એમને કીધું અમે અર્જુનભાઈ પાસે ગયા હતા અને એમનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે, ત્યારે એ બાબતને ધ્યાને લઈને અર્જુનભાઈના કાને જ્યારે આ વાત પહોંચી તો મંગળવારના દિવસે એમને 7:30 વાગે બદનામીના દર્દના કારણે અર્જુનભાઈ રામાણીએ સુસાઇડનો પ્રયત્ન કર્યો હતો. તેમને ઝેરી દવા પીધી હતી અને પ્રથમ એને કેડીપી પરવાડિયા હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ તેઓ વધુ સારવાર લેવા માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ગયા હતા. બુધવારના દિવસની જો વાત કરું તો બુધવારના દિવસે ગઈકાલે પરિવાર છે એ ગલાતલા કરતો હતો કે અમારી એફઆઈઆર કરો, અમારી એફઆઈઆર કરો, પરંતુ રાજકોટના પોલીસ તંત્રએ એમને એવો ઉડાવ જવાબ આપ્યો કે આ જૂની ઘટના છે, આમાં એફઆઈઆર ના થાય, જેથી કરીને પરિવારના સભ્યોએ છેવટે જ્યારે ગુજરાત ફર્સ્ટને ઇન્ટરવ્યુ બાઇટ આપી ત્યારબાદ પોલીસે પોતાની એફઆઈઆર દર્શાવવા માટેની તૈયારી દર્શાવી હતી,
પરંતુ જે યુવતી છે એનો પરિવાર ડરી ગયો હતો અને એમને એવું નક્કી કર્યું કે હવે કોર્ટના દરવાજા ખખડાવી. ત્યારબાદ પોલીસે જયારે આ સમગ્ર બાબતે ગઈકાલે બુધવારે 3:30 બાદ યુવતી અને એના પરિવારને શોધવા નીકળી કે અમે તમારી એફઆઈઆર લઈ લેશું, ત્યારે સમગ્ર મામલો મીડિયામાં આવતાની સાથે વિકાસ સમગ્ર મામલો જયારે મીડિયામાં આવતાની સાથે આજે એફઆઈઆર છે એ મધુ ટાટાણી અને પરેશ રાદડિયા ઉપર દાખલ કરવામાં આવી છે. વિકાસ, બિલકુલ આભાર દુર્ગેશ તમામ જાણકારી આપવા બદલ. અમારી સાથે સોનલબેન વસાણી મહિલા અગ્રણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સોનલબેન, એક દીકરી છે કે જે છેલ્લા એક વર્ષથી હેરાન પરેશાન થતી હતી, બે રાજકીય વગ ધરાવતા નેતાઓ કે જેણે એક વર્ષ સુધી આ દીકરીને પીંખી હતી અને હવે પોલીસ પણ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં ગલ્લા તલ્લા કરી રહી છે, શું કહેશો આ બાબતે આપ? જી, મારો જસદણ છે એ મારો વિસ્તાર આવે છે અને ખરેખર આ ખૂબ દુઃખદ ઘટના છે કે મારા વિસ્તારમાં આટલી પટેલ સમાજની આટલી મોટી છાત્રાલય અને ત્યાં દીકરી સાથે આવો બનાવ બનેલો છે. જે કાલે મને જાણ આવતા દીકરીની સાથે પણ મેં મુલાકાત કરેલી છે અને દીકરીએ જયારે મને આખી સમગ્ર ઘટના જયારે જણાવી છે કે ઈ કંઈક 5-6 વર્ષથી અત્યારે અભ્યાસ કરતી હતી અને ટ્રસ્ટીઝની જે અત્યારે અર્જુનભાઈ રામાણીની તબિયત થોડી નાજુક હોવાથી મારે પણ અત્યારે કઈ બોલવું નથી, પણ જયારે એક પરિવારને મોભી કહી શકાય એવી રીતે દીકરીઓને ત્યાં સોંપવામાં આવી હોય તો અર્જુનભાઈ રામાણીએ પણ જાણ કરી હતી, દીકરીએ કરી હતી, દીકરીના પરિવાર, એના ફુવા, એના કાકા જે સુરત રહી છે બધાએ અર્જુનભાઈને કોલ કરેલા હતા કે અમારી દીકરી સાથે એવો બનાવ બન્યો છે તો તમારે કઈક એક્શન લેવું જોઈએ. તો અર્જુનભાઈ રામાણીએ મધુભાઈ ટાઢાણી બાજુમાં બેઠા હતા અને રાદડિયા સાથે વાત કરાવી દીધી, એટલે બધા અંદરો અંદર મિલાવનાર હતા એ લોકો. તો દીકરી સાથે આવો કોઈ બનાવ બન્યો છે અને સાથે સાથે દીકરીના પરિવાર પાસેથી મને એવું જાણવા મળ્યું કે આમાં રાજકીય જોર છે અને અમે મોદી સાહેબ સુધી પહોંચતા વાળા છીએ, ત્યારે મેં પણ દીકરીના પરિવારને આશ્વાસન આપ્યું હતું, કારણ કે હું પણ રાજકોટ જિલ્લા પ્રમુખ છું ભારતીય જનતા પાર્ટીમાં, કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એ મહિલાઓ માટે આટલા જયારે મદદરૂપ થાય છે તો તમે લોકો કોઈ ચિંતા નહીં કરો, આ સરકાર ઉપર ભરોસો રાખો અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો રાખો, તમારી દીકરી સાથે 100% ન્યાય થશે. બિલકુલ આભાર સોનલબેન અમારી સાથે જોડાવા બદલ, તો વાતચીત કરવા બદલ. આ બધા એવા નેતાઓ છે કે જેમને પોતાની છબીની પડી છે પરંતુ દીકરીની ઇજ્જત લૂંટાય છે તેની કઈ પડી નથી. અહીંયા પોલીસની ઢીલી કામગીરી છે તેના પર પણ સવાલ છે. આ અંગે આખરે પોલીસે શું પ્રતિક્રિયા આપી હતી તે સાંભળી લઈ. છાત્રાલય, કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય જે બાબતે ફરિયાદ આપતા રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A, 376B, 354D, 354A, 504 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.